नमस्ते विद्यार्थी मित्रों, अपने धोरण 9 ની અંદર આ છે હિન્દી ભાષા સોરી હિન્દી ની અંદર આપણે 21 નો પાઠ ચલાવી રહ્યા હતા, જેનું નામ છે ક્રાંતિકારી શિખર કા બચપન, જેમાં આપણે ભાગ 2 જોઈ ચૂક્યા હતા. એકમાં કહાની અને બીજામાં આપણે પાઠનો અગાઉ કે જેમાં એ સમય શિખર નાના હોય છે, એ સમયે ગાંધીજીએ અસહયોગ નામનું આંદોલન કર્યું હોય છે. તો એ આંદોલનની અંદર શેખર એમના ઘણા લોકો એમને જોડાવા પણ ન દે અને શેખર નાના પણ હતા, તેથી તેઓ શું કરે છે, ઘરમાં બધા જે વિદેશી કપડાં પહેરતા હોય છે એ બધા કપડાં સરગાવી દે છે અને પોતે પણ દેશી કપડાં પહેરે છે અને અંગ્રેજી ભાષા બોલતા હોય છે એની જગ્યાએ તેઓ હિન્દી ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે. તો હવે જોઈએ આગળથી કે આપણે પાના નંબર 103 ઉપરનો બીજો ફકરો જોઈએ. प्रकट करने के लिए उसने एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया. ते अवे अंग्रेजी नी जग्याए हिंदी भाषा बोले छे अने गांधी जी प्रत्ये तेनी केटली श्रद्धा छे ए साबित करवा माटे एनी पासे कोई साधन नथी होतो, एटले हिंदी भाषा में एक नाटक लखवानी शुरुआत करे छे. जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी थी, इसलिए उसे लिखने में विशेष कठिनाई नहीं. एने नानो हतो त्यारे नाना छोकरा घणा खेल जोता हुआ, परंतु एमां बधुं एमने याद रहे नहीं, तो एने जीवन में एक खेल एटले के एक नाटक जो जोयुं हतुं एने याद छे, एटले एना आधारे એ આ નાટક લખવાની શરૂઆત કરે છે, એટલે એને વધારે મુશ્કેલી પડતી નથી. પ્રસ્તાવના તો જો કે તેઓ હથિયારી કેવળ કહી કહી કુછ મામૂલી પરિવર્તન કરના પડ્યા. પ્રસ્તાવના તો એને ગમે તે કરીને મેળવી લીધી. પ્રસ્તાવના એટલે કે જે નાટક લખવાનું છે તેની શરૂઆતમાં શું કરવાનું છે, અંતમાં શું કરવાનું છે, એનું નામ શું આપવાનું છે, એમાં કયા મુદ્દા લેવાના છે, એને કહેવાય છે પ્રસ્તાવના. તો એ પ્રસ્તાવના તો એને ગમે તે કરીને બનાવી લીધી, બસ એમાં થોડું મામૂલી એટલે કે થોડું પરિવર્તન કરવાનું હતું. ઉસકે બાદ નાટક આરંભ, એ પછી એ નાટકની શરૂઆત થઈ. એક સ્વાધીન લોકતંત્ર ભારત કા વિરાટ સ્વપ્ન જિસકે રાષ્ટ્રપિતા ગાંધી હૈ, એને નાટકનું શું પ્રસ્તાવના આપી, સ્વાધીન લોકતંત્ર ભારત કા વિરાટ સ્વપ્ન અને જેના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. સ્વાધીન, સ્વાધીનનો મતલબ થાય સ્વતંત્ર અને લોકતંત્રનો મતલબ થાય લોકશાહી. આપણો દેશ કેવો છે, લોકશાહી મતલબ કે લોકો વડે ચાલતું તંત્ર. મતલબ કેમ લોકો વડે, કેમ કે આપણા દેશના નેતા આપણે ખુદ પસંદ કરીએ છીએ, દરેક લોકોને અધિકાર છે કે પોતે પોતાનો સ્વતંત્ર વોટ આપી શકે છે, જેને ધારે એને નેતા ઈચ્છી શકે છે, અને વોટ ગુપ્ત રાખવામાં આવે છે એટલે આપણા દેશને લોકશાહી કહેવાય છે. એટલે શેખરનું પણ એવું સ્વપ્ન હોય છે કે આપણો ભારત દેશ સ્વતંત્ર હોય, લોકશાહી હોય, એવું એનું જે સ્વપ્ન છે અને જેના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય એ સ્વપ્ન પૂરું થાય એવું એ નાટક લખે છે. ઓર સિદ્ધિ કે લીએ સાધન હૈ અનવરત કતાઈ ઓર ગુનાઈ વિદેશી માલ ઓર મનુષ્ય કા પરિત્યાગ ઓર પ્રત્યેક અવસર પર દુસરા ગાલ આગે. સિદ્ધિ એટલે કે પ્રગતિ માટે, પૈસા માટે, કે આપણા દેશની આવક માટે એને શું વિચાર્યું હતું કે અન્નવરત સતત રૂમાંથી કતાઈ કરીને એ
એનું કાપડ બનાવીને કાપડ વેચવાનું અને એમાંથી જે પૈસા મળે એમાંથી દરેકને ભરણ પોષણ કરવાનું અને વિદેશી માલ અને વિદેશી મનુષ્યનો પરિત્યાગ. પરિત્યાગનો મતલબ થાય છે કે બહિષ્કાર. આપણે બધા શબ્દો હું તમને સાથે લખાવીશ. તો કે પરિત્યાગનો મતલબ થાય બરેલી કે વિદેશમાંથી જે માલ આવે છે અને વિદેશી લોકો મતલબ અંગ્રેજોનો આપણે ત્યાગ કરવાનો છે. આપણા દેશમાંથી જે માલ બને એ જ આપણે વાપરવાનો છે. અને પ્રત્યેક અવસર પર દુસરા ગા લાગે એનો મતલબ કે જ્યારે એક ગાલ પર તમાચો પડે તો બીજો ગાલ આગળ ધરવાનો છે. મતલબ કે અંગ્રેજોથી ડરીને પાછા પડવાનું નથી, કે આપણી ઉપર વાર કરે તો આપણે બીજો વાર ખાવાની પણ તાકાત રાખવાની, પણ ડરવાનું નથી. સામનો કરીને આપણા દેશને આઝાદ કરાવવાનો છે, એમનાથી ડરીને પાછું પડવાનું નથી. સત્ય હરિચંદ્ર કા ઇન્દ્રનો આરંભ સે હટકર અંત મે આ ગયા થા. સત્યવાદી હરિચંદ્રનો ઇન્દ્રલોક હવે સગુણ થી હવે અંત તરફ આવી ગયો હતો. મતલબ કે શેખર એ નાના હતા ત્યારે સત્યવાદી હરિચંદ્રનું નાટક જોયું હતું કે હરિચંદ્ર એ પણ સત્ય માટે થઈને કેટલી કષ્ટ કેટલું પીડા સહન કરી હોય છે. તો શેખર પણ આપણા દેશને આઝાદ કરાવવા માટે ગમે તે પીડા સહન કરવા તૈયાર છે, એવું એ નાટક લખે છે. અપને ઉપર શેખર કી પ્રતિભા દ્વારા સૂર્યાસ્ત કે સુધારે ટાપુ કી સાપ લેખન. કે જ્યારે સૂર્યાસ્ત એટલે કે સૂર્યનો અંત આવે છે ત્યારે સૂર્યના કિરણો જ્યારે ટાપુ પર પડે છે ત્યારે ટાપુ પણ સોનેરી રંગનો લાગે છે. એવી જ રીતે હવે શેખરના નાટકનો પણ અંત આવ્યો છે કે શેખરનું નાટક પણ એવું સુખાવનું સોનેરી રંગનું બની ગયું છે. એટલે મતલબ કે બહુ સુંદર લખાયું છે નાટક. અંતિમ દ્રશ્ય થા સ્વાધીન ઓર બાધાહીન ભારત એક સ્થૂલ આકાર પ્રાપ્ત સ્વપ્ન. અંતિમ દ્રશ્ય હોય છે કે આપણો દેશ અંતમાં સ્વતંત્ર બન્યો, અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર બન્યો અને બાધા વગરનો મુશ્કેલી વગરનો જે સ્વપ્ન હતું એ સ્વપ્ન પૂરું થયું, એવો એ નાટકનો અંત હોય છે. નાટક પૂરા હોય, શેખરનું નાટક હવે પૂરું થઈ ગયું. શેખરને સુંદર જૈસે સાહિત્ય ઉસકી પ્રતિલિપિ તૈયાર કી ઓર ઉસે અપને પુસ્તકો કે નીચે છિપા કર રખ દી. શેખરે પહેલું જે કામ કર્યું તે રફ કામ, પછી સરસ એવી દેશી સહીથી આપણા દેશમાં જે સહી બની એવી સહીથી અને ફરીથી એની પ્રતિલિપિ એટલે બીજી કોપી બનાવી અને પુસ્તકની નીચે છુપાવીને રાખી દીધી. કેમ કે પહેલે સાહિત્યિક પ્રયત્નો કી ગતિ ઉસે અભી યાદ. કેમ કે પહેલા પણ એને હિન્દી ભાષામાં સાહિત્ય લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ એના પિતા અને ભાઈને શેખર હિન્દી બોલે યા હિન્દી લખે પસંદ હતું નહીં. તેમના પિતાએ ઘણી વાર એ સાહિત્ય ફાડી નાખ્યું છે, એટલે આ વખતે એને આ હિન્દીનું નાટક સંતાડીને રાખ્યું છે જેથી કોઈના હાથમાં આવે નહીં. ઇસલીએ ઉસને અપના યા નાટક યા અમૂલ્ય રત્ન કિસી કો નહીં દિખાયા સરસ્વતી કો ભી નહીં. અમૂલ્ય કે જેની કોઈ કિંમત ન કરી શકાય તેવું. અને એમને આ કયું સાના પર નાટક લખ્યું હતું? રાષ્ટ્રીય નાટક, રાષ્ટ્ર માત્ર દેશ ઉપર એમને આ નાટક લખ્યું હતું એટલે આ અમૂલ્ય હતું, એમાં શેખર માટે બહુ કિંમતી હતું. એટલે આ નાટક એમને સરસ્વતીને પણ બતાવ્યું નહીં. અહીંયા કઈ સરસ્વતીની વાત કરી છે? વિદ્યાની દેવીની વાત કરી છે કે સરસ્વતીને પણ એમને બતાવ્યું નહીં. और हर समय जब वहां जहां वह जाता उसके मन में एक ध्वनि गूंजा करती मैं शेखर हूं. एक अपूर्व नाटक का लेखक चंद्र शेखर. शेखर कहे कि हूं जारे पण ज्या जातो त्यारे मारा मन में एक ध्वनि गूंजा करतो हतो. हूं शेखर छु, एक अपूर्व नाटक नो लेखक चंद्र शेखर.
અને એમના મનમાં એ ભરી ગુંજા કરતી એટલે બહુ ખુશ થતા હતા કે મેં આટલો નાનો થઈને પણ મેં એક નાટક લખ્યું એ પણ એક રાષ્ટ્ર પર નાટક એટલે એમને બહુ ખુશી પ્રાપ્ત થતી હોય છે. મેને અકેલે હી બિના કિસી કી સહાયતા કે અપને હાથો સે ઉસકા નિર્માણ કિયા. શેખર કહે છે કે મેં એકલાએ જ કોઈની મદદ વગર જ મેં નાટકનું નિર્માણ કર્યું છે. બીજાની મદદથી કામ કરવું અને એકલાએ કામ કરી બતાવી એની ખુશી કંઈક વધારે હોય છે. એટલે કહે છે કે મેં કોઈની મદદ વગર એકલાએ જ એ નાટક લખ્યું છે એટલે એમને વધારે ખુશી થાય છે. સ્વાધીન બાધાહીન ભારત કે ચિત્રકાર મેં સ્વતંત્ર મુશ્કેલી વગરના ભારતનું એ ચિત્રનું એ નાટક મેં લખ્યું છે. શેખર કે પિતા એક દિન કે દોરે પર જા રહે થે ઓર શેખર સાથ થા. દોરા એટલે મુસાફર. શેખરના પિતા એક દિવસ એ મુસાફરી કરવા જઈ રહ્યા હતા ત્યારે શેખર એમની સાથે હતો. બાંકીપુર સ્ટેશન પર સામાન રખકર પિતા ઓર પુત્ર વેટિંગ રૂમ કે બહાર ટહલ રહે થે. શેખર કુછ આગે પિતા પીછે પીછે. હવે બાંકીપુર એમને બાંકીપુર સ્ટેશન થી ટ્રેન પકડવાની હોય છે તો બંને એ સ્ટેશનના વેટિંગ રૂમની અંદર સામાન મૂકીને ટહલવું. ટહલવું નો મતલબ થાય છે બહાર આંટા મારવા. તો આંટા મારતા હોય છે. શેખર નાના હોય છે માટે એમને શેખર આગળ ચાલે છે અને એમના પિતા શેખરનું ધ્યાન રાખીને પાછળ પાછળ આંટા મારતા હોય છે. પાસ સે એક લડકા આયા ઓર શેખર કી ઓર ઉન્મુખ હોકર અંગ્રેજી મેં બોલા તુમ્હારા નામ ક્યા. શેખર ની પાસે એક છોકરો આવે છે ઉન્મુખ થવ. ઉન્મુખ થવ એટલે સામે જોવું. શેખર ની સામે જોઈને એને પ્રશ્ન કરે છે કે તારું નામ શું છે. શેખર ને સિર સે પેર તક ઉસે દેખા. સિર સે પેર તક દેખના સિર એટલે મસ્તક પેર એટલે પગ એટલે માથાથી પગ સુધી જો. એટલે શેખર એ છોકરાને માથાથી પગ સુધી જોઈ લે છે. लड़का एक अच्छा सा सूट पहने था. सिर पर अंग्रेजी टोपी और उसके स्वर में अहंकार था. छोकरा ए अंग्रेजो जो सूट पहनो तो साधु माथा पर अंग्रेजो जो भी टोपी मतलब के नो पहनवे अंग्रेजो जेवो हतो अने एना स्वर में स्वर एटले अवाज अवाज में अहंकार एटले अभिमान हतो. शायद वह अपने अंग्रेजी ज्ञान का परिचय देना चाहता. શાયદ એ છોકરો શેખરને એ બતાવવા માંગતો હતો કે એને કેટલું સારું અંગ્રેજી આવડે છે. શેખર કો પ્રશ્ન બુરા ઓર અપમાનજનક. ક્યું? કેમ કે શેખરને અંગ્રેજી ભાષા પ્રત્યે નફરત હતી એટલે એમને પ્રશ્ન અપમાનજનક પણ લાગ્યો અને ખરાબ પણ લાગ્યો. જ્યારે અંગ્રેજીમાં બોલીને એ છોકરો શેખરનું અપમાન કરી રહ્યો હોય એવું શેખરને થાય છે. ઉસને ઉત્તર નહીં. શેખરે સામે જવાબ આપ્યો નહીં. કુછ ઇસલીએ ભી નહીં દિયા કે પીછે પિતા થે ઓર પિતા કી ઉપસ્થિતિ મેં બાત કરતે વ ઝિઝક રહા. એટલા માટે પણ જવાબ ના આપ્યો કે પાછળ એના પિતા હતા અને પિતાની હાજરીમાં વાત કરતા એને ઝિઝક થતી હતી અને બીજું કારણ એને અંગ્રેજી ભાષા પસંદ નથી એટલે પણ એને જવાબ ન આપ્યો. ઉસ લડકેને સમજા ઉસકા સામના કરને વાલા કોઈ નહીં. એ છોકરાએ સમજ્યો કે એનો સામનો કરનારું બીજું કોઈ છે નહીં. એ છોકરાને લાગ્યું કે એના જેવું અંગ્રેજી બીજું કોઈને આવડતું નથી. એ લડકા શાયદ અંગ્રેજી જાણતા નહીં. એ છોકરાને લાગ્યું કે આ શેખરને અંગ્રેજી આવડતું નથી.
to school. એવું અંગ્રેજીમાં એ વધારે થોડું ઘૂંટથી બોલે છે. મેરા નામ હૈ તુમ સ્કૂલ મેં પઢતે હો. એ શેખરને કહે છે કે મારું નામ છે તું સ્કૂલ મેં પઢે છે. એટલે મતલબ કે એ છોકરાને પણ અંગ્રેજી નતું આવડતું, એ કોઈ પાઠનું નામ જ બોલી રહ્યો હતો. પણ એ છોકરાને શું હતું કે શેખરને અંગ્રેજી નથી આવડતું તો હું એની સામે કંઈ પણ બોલીશ તો એને કંઈ ખબર પડશે નહીં. शेखर के पिता वहां न होते तो वह प्रश्न का उत्तर चाहे न देता पर हिंदी में कुछ उत्तर अवश्य देता. शेखर ना पिता जो शेखर ने पासे न हो तो कदाचित शेखर अंग्रेजी में तो जवाब न जा पर हिंदी में तो कहीं न कहीं जवाब तो छोकरा ने आप ही जी. उसके मन में यह संदेह उठ भी रहा था कि यह लड़का शायद कोई पाठ ही दोहरा रहा है. शेखर ना मन में यह प्रश्न थई ज रहयो हतो कि आ छोकरा ने अंग्रेजी आवडतो नथी परंतु ये कोई पाठ नु ज नाम बोली रहयो छे. अंग्रेजी उतनी जानता नहीं पर उसने घृणा से उस लड़के की ओर देखा, उत्तर कोई नहीं. शेखर समझी गयो कि आ छोकरा ने अंग्रेजी आवडतो नथी. શેખર એની સામે નફરતથી જુએ છે પરંતુ કોઈ જવાબ આપતો નથી. પિતા કે વૃદ્ધ સ્વરને કહા શાયદ લડકે કો જતાને કે લીએ મેરા લડકા અંગ્રેજી જાનતા હૈ, જવાબ ક્યું નહીં દેતા. પિતા શાયદ પેલા છોકરાને બતાવવા માંગતા હોય છે કે એના છોકરા શેખરને પણ અંગ્રેજી આવે છે. એટલે પેલા છોકરાની હાજરીમાં જ ગુસ્સે થઈને શેખરના પિતા શેખરને ડાંટે છે, લડે છે કે તું જવાબ કેમ નથી આવતો. શેખર ઓર ભી ચીડ ગયો ઓર ચૂક્યો. શેખર વધારે ચીડાયો, ગુસ્સે થયો કે પેલા છોકરાની હાજરીમાં એના પિતાએ એને લડ્યા એટલે વધારે ગુસ્સે થાય છે અને એ વધારે ચૂપ થઈ જાય છે. વ લડકા મુસ્કુરાકર આગે ગયો. એ છોકરો હસીને આગળ ચાલ્યો જાય છે. પિતાને કહા ઇધર આવો. શેખરના પિતાએ કહ્યું શેખરને અહીંયા મારી પાસે. શેખર ઉનકે પીછે પીછે વેટિંગ રૂમ મેં ગયા તો પિતાને ઉસકા કાન પકડ કર પૂછા, જવાબ ક્યું નહીં દિયા, હું ટૂટ ગયા હું. શેખર એ પિતાની પાછળ પાછળ વેટિંગ રૂમમાં જાય છે અને પૂછે છે કે જવાબ કેમ ના આપ્યો. કાન પકડીને શેખર ગુસ્સે થઈને કે તે જવાબ કેમ ના આપ્યો, તારું મોઢું તૂટી ગયું છે. એ છોકરો અંગ્રેજીમાં તને કંઈક પૂછી રહ્યો હતો તે જવાબ કેમ ના આપ્યો એમ ગુસ્સે થઈને બોલે છે. તભી ટ્રેન આ ગયો ઓર શેખર કુછ ઉત્તર દેને સે યા ઉત્તર ન દેને કે ગુસ્સા કે કરને સે બચ. એટલામાં ટ્રેન આવી જાય છે અને શેખર કંઈક જવાબ આપે અને ના આપે એવી ભૂલ કરવાથી બચી જાય છે. કેમ કે જવાબ આપો તો ગુસ્સા થયા તો પિતા પણ ગુસ્સે થાય અને જવાબ ના આપો તો પણ પિતા ગુસ્સે થાય. એટલે બંને રીતે શેખર બચી જાય છે. દુસરે દિન ઘર પર પિતાને માસે કહા, હમારે લડકે સબ બુદ્ધુ હૈ કિસી કે સામને તો બોલ નહીં નીકળતા. શેખર ને સુની. બીજા દિવસ ઘર પર શેખરના પિતા ઘરે આવીને એની માતાને કહે છે કે આપણા છોકરા સાવ બુદ્ધુ છે, બીજાને ઘરમાં ઘણું બોલે છે પણ બીજાની સામે એક શબ્દ નીકળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીં પૂરો થાય છે. હવે હું તમને જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ જે બોર્ડમાં લખાવીને ફોટો મોકલું એ તમારે બધું નોટબુકમાં લખવાનું છે. એ ઉપરાંત સ્વાધ્યાયની અંદર કેટલું લખવાનું છે એ જોઈ લો. પહેલો પ્રશ્ન છે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન છે દો તીન વાક્યમાં ઉત્તર લખીએ એ લખવાના છે. ત્રીજો પ્રશ્ન છે સવિસ્તાર ઉત્તર લખીએ. પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન લખવાનો છે. વ્યાકરણ હું તમને બધું બોર્ડમાં લખાવીને ફોટો સેન્ડ કરીશ. તો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે.
जय हिंद जय भारत।